इन जय भारत मारो आ वीडियो वधुमां वधु शेर करजो अने गुजरातना दरेक समाजना लोको सुधी पहोंचाडजो अने जे आ सत्य हकीकत जे बार आवे छे ए लोको सुधी पहोंचाडजो के छेला बे वर्षथी जे गुजरातने भड़के बायरू 14 लोकोनी हत्या करी ए माणस आजे जे पोताना स्वार्थ माटे कोंग्रेसनी अंदर बेसीने जे पोताना राजकीय रोटला सेके छे हवे एने एवुं निवेदन आप्युं के मारुं लक्ष्य कोई अनामतनुं नहोतुं मारुं लक्ष्य हतुं भाजपने उखेडवानुं तो पछी आंदोलन शा माटे આજે કરોડો ખરબો રૂપિયાની જે નુકસાની કરી તો કરોડો ખરબોની નુકસાની કરીને એ કોઈ તારો બાપો નથી ભરવાનો હાર્દિક પટેલ કે નથી તારા કોઈ સગા સંબંધી ભરવાના તો પછી આવા ખેલ શા માટે કરે છે અને ગુજરાતની પ્રજાને ગુમરાહ શા માટે કરે છે અને તારા લીધે અત્યારે સમાજ જે અત્યારે તૂટી ગયો સમાજની જે ઇજ્જત આબરુ હતી એ પણ ખોવાઈ ગઈ અને ખાસ કરીને આ વિડીયો એટલો ફોરવર્ડ કરજો કે આ ભૂંડ પાસિયાઓ સુધી પહોંચે કે આજે એક વિડીયો જે વાયરલ થયો છે હાર્દિક પટેલનો આ ભૂંડ પાસિયાઓ તમારો બનેવી તમારી બેનનો વર હાર્દિક પટેલ જે એક હોટલની અંદર એક મહિલા સાથે જે શારીરિક સંબંધ બાંધીને જે એમનો એક વિડીયો બહાર આવ્યો છે તો તમે આવું કરીને ગુજરાતને કઈ બાજુ લઈ જવા માંગો છો તમારા લીધે આજે ગુજરાતની અસ્મિતા બરબાદ થઈ છે અને તમારા પાસની ટીમની અંદર બધા બળાત્કારીઓ જ છે હરામીઓ આજે જે સુરતનો જલપા પટેલ કાંડ એમાં સુરતનો પેલો એમ કે ગબ્બર એ ગબ્બર નથી રબર છે આજે બેનું દીકરીઓનું શોષણ કરો છો તમે આંદોલનના નામે અને કરોડો રૂપિયા મરી જાય એના નામના તમે ભેગા કરીને તમારા ઘર ભરવાનું કામ કરો છો અને જે બેટી બચાવોની વાત કરે છે ભાજપ તો નલિયાકાંડ થયું એ અત્યારે દબાઈ ગયું હવે આ બધા મુદ્દાઓને ઉખેડો અને ગુજરાતની પ્રજા જાગૃત થાવ અને આ ભડવો હાર્દિક પટેલ જે આજે એક હોટલની અંદર જે એનો એક વિડીયો વાયરલ થયો છે તો અત્યારે આખી કોંગ્રેસ એમની પાછળ દોડવા માંડી છે કે આ ખોટું છે ખોટું છે પણ તમારા બાપનો વિડીયો જે આવ્યો છે એક મહિલા સાથે તો ખોટું કઈ રીતે હોઈ શકે અને મેં પહેલા પણ કીધું હતું મેં અગમ વાણી કરી હતી કે તારું પતન થવાનું છે કેમ કે હું શમશાનની અંદર રાતે 2 વાગે મારા બાપની સાથે હું ચિલમ પીઉં છું આ ખુલ્લા શબ્દોથી કહું છું અને તારું પતન છે અને તારા પરિવારનું પણ પતન છે એટલું યાદ રાખજે અને તારા જેવા ગદ્દાર અને જેટલા પણ ગદ્દાર ભળવાઓ છે એનો પણ નાશ થવાનો છે માટે જેને સમજવું હોય ભ્રષ્ટાચારીઓ ગદ્દારો અને ભળવાઓ એ સમજી જાજો નહીં તો ટૂંક સમયની અંદર શમશાન બનાવી દઈશ તમારા ઘરને એટલું યાદ રાખજો આ ખુલ્લી ચેલેન્જ છે એટલે આટલેથી સમજી જાઓ અને પ્રજાનું શોષણ કરવાનું બંધ કરો અને આવા આંદોલન કરીને ગુજરાતની પ્રજાને મુશ્કેલીમાં મૂકવાનું બંધ કરો જય હિન્દ જય ભારત.